હેલો, નમસ્કાર. આજે આપણે ધોરણ 2માં ગણિત ગમતમાં પાઠ 13નો અભ્યાસ કરીશું. તો આપણો 13મો પાઠ છે સૌથી લાંબું ડગલું. હવે સૌથી લાંબું ડગલું કોનું છે તેનો અભ્યાસ કરીશું. તો શું કીધું છે? ત્રણ મિત્રો, સસલું, હાથી અને હરણ, આ ત્રણેય મિત્રો છે જે બગીચામાં સાથે રમતા હતા. જેઓ બગીચામાં ત્રણેય સાથે સાથે રમતા હતા. તો હરણ શું કહે છે? ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલા કોણ પસાર કરશે. તો હાથીભાઈ શું કહે છે? પરંતુ તમે બંને તો ઝડપથી દોડો છો અને હું તો ધીમે ધીમે ચાલું છું. હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલા પુલ પસાર કરશે. મારે રમત રમવી નથી. બે હાથી જે છે એ દોડી શકે નહીં, જ્યારે સસલું ને હરણ છે એ ખૂબ ઝડપથી દોડી શકે. એટલે હાથી તે બંનેને શું કહે છે કે તમે બંને તો ઝડપથી દોડી શકો છો અને હું ધીમે ધીમે ચાલું છું. અને હું જાણું છું કે તમે બંનેમાંથી એક જ પુલ પસાર કરશો, એટલે મારે આ રમત રમવી નથી. તો સસલું શું કહે છે? ચિંતા ન કરો, ચાલો આપણે નિયમ બનાવીએ. આપણે દોડીશું નહીં, આપણે ચાલીશું. હવે સસલું કહે છે કે આના માટે આપણે એક નિયમ બનાવીએ કે આપણે દોડશું નહીં, આપણે ચાલતા ચાલતા જોઈએ કે આ રમત કોણ જીતશે. તો સસલું શું કહે છે? હા, તેમાં મજા આવશે. તો જવાબ આપતા સસલું કહે છે કે હા, તેમાં જ મજા આવશે. તો અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પેલા હાથીભાઈ આગળ જાય છે, પછી હરણ છે ને પછી સસલું છે. તેઓ ત્રણેય રમત રમી રહ્યા છે. હવે આ રમત કોણ જીતશે તે જોઈએ. તો તેમણે રમત શરૂ કરી. તો આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયો. હાથી કેમ જીતી ગયો? તો શું કીધું છે કે તમે કહી શકશો હાથી કેમ જીત્યો? હવે આપણે કહેવાનું છે કે હાથીભાઈ કેમ જીત્યા. તો શું કીધું છે કે કારણ કે તે સૌથી મોટું પ્રાણી છે, ને સૌથી મોટું પ્રાણી છે એટલે તેના પગ પણ મોટા હોય, એટલે તે જે ડગલા ભરે છે તે ઘણું બધું અંતર પસાર કરી જાય છે, કારણ કે એના પગ મોટા હોય છે એટલા માટે. તો શું કીધું? કારણ કે તે સૌથી મોટું પ્રાણી છે. તો ત્યાર પછી શું પૂછ્યું છે? સૌથી મોટા ડગલા કોણ ભરે છે? તો સૌથી મોટા ડગલા કોણ ભરે ભાઈ? હાથીભાઈ. તો ત્યાર પછી શું કીધું છે કે આ વાર્તાનું નાટક ભજવો. હવે આ વાર્તાનું નાટક આપણે આપણા મિત્રો જોડે ભજવવાનું છે, જે તમારે તમારા મિત્રો જોડે ભજવવાનું રહેશે. ત્યાર પછી પ્રવૃત્તિ. તો તેમાં શું કીધું? હું અહીં બેસું છું, હું મારો મિત્ર કેટલે દૂર બેઠો છે તે હું શોધી કાઢીશ. હવે અહીં બે મિત્રો બેઠા છે, તેઓ વચ્ચેનું અંતર કેટલું છે તે શોધે છે. તો શું કહે છે? તો તેમાં શું કહે છે? ત્રણ કે ચાર મિત્રોની ટુકડી બનાવો. હવે લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો. હવે આપણે ત્રણ ચાર મિત્રોની ટુકડી બનાવવાની છે અને તેની આગળ લીટી દોરીને જોવાનું કે કોનું ડગલું સૌથી મોટું છે તે પ્રમાણે નક્કી કરવાનું છે. તો શું કીધું? વચ્ચેનું અંતર શોધો. હવે કોઈ પણ બે વસ્તુ વચ્ચેનું અંતર શોધવાનું છે. તો અહીં આપણને કીધું છે અ કે બારનું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી લો. હવે બારનું અને આપણા વર્ગખંડની કોઈ એક બારી વચ્ચેનું અંતર, તો વર્ગખંડ જે છે એ 28 પગલાંનો છે અને બારી જે છે એ 5 વેંતની છે. તો વર્ગખંડ અને બારી વચ્ચેનું એટલું અંતર છે. ત્યાર પછી કાળું પાટિયું અને તમે બેઠા છો તે જગ્યા. હવે કાળું પાટિયું અને આપણે જ્યાં બેઠા છીએ તેની જગ્યા. હવે કાળું પાટિયું જે છે એ બે હાથ પહોળું છે.
અને 10 વેંત જગ્યા છે. તો કાળું પાટિયું જે છે એ બે હાથ પહોળું છે અને કાળા પાટિયાથી આપણે જે જગ્યાએ બેસ્યા છીએ તેનું અંતર 10 વેંતનું છે. અહીં મેં લખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી શું કીધું છે, હાથ કે આંગળીઓ. હવે જોઈએ કે હાથ કે આંગળીઓ વિશે શું કહે છે, કે રજત તેના હાથની વેંટનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓની લંબાઈ શોધવા ઈચ્છે છે, જે ચિત્રમાં બતાવ્યું છે. અહીં આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે અહીં આપણને ટેબલ, પેન્સિલ, સંચો, ઇરેઝર, પુસ્તક, ત્યાર પછી માચિસ બોક્સ વગેરે આપ્યું છે, ટેબલ આપ્યું છે, પછી ક્રિકેટનું બેટ આપ્યું છે. તો એ તેની લંબાઈ માપે છે. તો શું કહે છે કે અહીં આપણને ચિત્રમાં જોવા મળે છે કે આ દરેક વસ્તુ છે તેની લંબાઈ કેટલા વેંટ છે, કેટલા હાથની વેંટો છે. તો ત્યાર પછી શું કીધું છે કે આ બધી જ વસ્તુની લંબાઈ શોધવા તે વેંટનો ઉપયોગ કરી શકશે. તમારી આજુબાજુની કઈ વસ્તુઓ વેંટ કરતાં નાની છે તેમના નામ લખો. હવે આપણી પાસે જે કોઈ વસ્તુ વેંટ કરતાં નાની છે, હવે આપણે તેનું નામ લખવાનું છે, જે તમારે તમારા પુસ્તકમાં તમારી જાતે લખવાનું રહેશે કે વેંટથી નાની કઈ કઈ વસ્તુ છે. તો ઇરેઝર છે, સંચો છે, પછી બાકસ છે જે વેંટથી નાનું છે. તે વસ્તુઓની લંબાઈ શોધવા તમે શાનો ઉપયોગ કરશો? હવે આ દરેક વસ્તુની લંબાઈ શોધવા આપણે શેનો ઉપયોગ કરશો? તો કેટલા આંગળ છે, બરોબર. હવે તે વસ્તુઓની લંબાઈ શોધવા માટે આપણે આપણી આંગળીઓનો ઉપયોગ કરવો પડે કે કેટલા આંગળ તે લાંબુ છે અને કેટલા આંગળ તે પહોળું છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ. તો તેમાં શું કીધું કે માટીનું ઘર બનાવો. જુઓ કોનું માટીનું ઘર ઊંચું છે. હવે અહીં આપણે ચિત્રમાં જોઈ જ શકીએ છીએ કે ટીના અને રાજુ જે છે એ માટીનું ઘર બનાવે છે. હવે તે બંનેમાંથી કોનું ઘર ઊંચું છે? તો શું કીધું છે, તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારી આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આપણા માટીના ઘરની ઊંચાઈ શોધવા માટે આપણે આપણી આંગળીઓનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી શું કીધું, કોણે સૌથી ઊંચું અને માટીનું ઘર બનાવ્યું છે? તો સૌથી ઊંચું ઘર ટીનાનું છે, જે આપણે જોઈ શકીએ છીએ, અને ઊંચું પણ છે. તો ત્યાર પછી શું કીધું કે કોનું માટીનું ઘર સૌથી નાનું છે? તો સૌથી નાનું ઘર કોનું છે, રાજુનું. આપણે જોઈ શકીએ છીએ કે ઊંચું માટીનું ઘર ટીનાનું છે અને નાનું માટીનું ઘર જે છે એ રાજુનું છે. ત્યાર પછી શું કીધું, અનુમાન કરો. હવે અહીંયા આપણને નારિયેળીના ચિત્રો આપ્યા છે, તેનું અનુમાન કરવાનું છે. તો તેમાં શું કીધું કે બે નારિયેળીને જુઓ. જો મોટી નારિયેળી 6 મીટર ઊંચી હોય તો નાની નારિયેળી કેટલી ઊંચી હોય? મોટી નાળિયેરી છે એ 6 મીટર ઊંચી છે, તો તેનાથી નાની જે નાળિયેરી છે તે કેટલી ઊંચી હશે? તો નાની નાળિયેરી જે છે એ 3 મીટર ઊંચી છે. તો આપણે અનુમાન કરી શકીએ છીએ કે મોટી 6 મીટર ઊંચી છે તો નાની જે છે એ તેનાથી અડધી છે, એટલે તે 3 મીટર ઊંચી હોઈ શકે અથવા 3 મીટર ઊંચી હશે. મેં અહીં લખ્યું છે, તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી શું કીધું, તમારા અનુમાનને ચકાસો. હવે આપણે અનુમાન કરવાનું છે. તો તેમાં શું કીધું, નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો. તમારા જવાબની ચકાસણી કરવા લંબાઈ શોધો. તો અહીં શું કીધું કે બહેનના ચોટલાની લંબાઈ કેટલી છે? હવે
તો બેનના ચોટલાની લંબાઈ કેટલી હશે તે આપણે ચકાસવાનું છે અને અનુમાન કરવાનું છે, જે તમારે તમારી જાતે કરવાનું રહેશે. ત્યાર પછી શું કીધું છે, વસ્તુનું નામ, મારું અનુમાન અને મારું પરિણામ. અહીં આપણે સરસ મજાનું એ કોષ્ટક આપ્યું છે. હવે તેમાં આપણું પરિણામ, મારું અનુમાન અને વસ્તુનું નામ અહીં દર્શાવ્યું છે. તો વસ્તુનું નામ છે પ્યાલો, આપણે ગ્લાસ કહીએ છીએ. તો હવે અનુમાનમાં કેટલું લખવાનું છે, તો પ્યાલો જે છે એ 8 આંગળનો છે ને. મારું પરિણામ કેટલા આંગળનું આવ્યું, 8 આંગળનું આવ્યું. ત્યાર પછી ડોલ, ડોલ જે છે કેટલી છે, 2 ઇંચની ઊંચી છે. તો પોતાનું પરિણામ કેટલાનું આવશે, જે આવતું હોય તે લખવાનું. આપણા હાથ નાના મોટા હોઈ શકે, એટલે આપણું જે કાંઈ આંગળનું કે મેટનું માપ આવે તે આપણા ઘરે જે કાંઈ ચીજવસ્તુ છે તે માપી પછી તેનું પરિણામ અને અનુમાન લખવાનું રહેશે. તો ત્યાર પછી તમારો હાથ, હવે આપણો હાથ જે છે એ 12 દિવાસળી છે, તો આપણું પરિણામ પણ 12 દિવાસળીનું આવ્યું છે. ત્યાર પછી શિક્ષકનું ટેબલ, શિક્ષકનું ટેબલ 4 વેતનું હોઈ શકે, તો મારું પરિણામ પણ 4 વેત જ આવ્યું છે. ત્યાર પછી તમારું નાક, તે 3 આંગળનું હોઈ શકે, તો આપણું પરિણામ પણ 3 આંગળ જ આવ્યું છે. ત્યાર પછી પાણીની બોટલ, પાણીની બોટલ જે છે એ કેટલા આંગળ લાંબી છે, ઊંચી છે, તો 12 આંગળ, તો આપણું પરિણામ પણ 12 આંગળનું જ આવી શકે. ત્યાર પછી તમારા વાળ, તો આપણા વાળ 3 વીંટના હોઈ શકે, 2 વીંટના હોઈ શકે, 1 વીંટનું પણ હોઈ શકે, તો અહીં પરિણામ લખવાનું કે 3 વીંટ આવ્યું. હવે આપણે જે કાંઈ અનુમાન લગાવીએ છીએ કે તેનું પરિણામ આપણે અહીં લખવાનું છે, તો આપણે આપણી જાતે અનુમાન કરીશું અને જાતે પરિણામ લાવવાનું છે. અહીં જે લખ્યું છે એટલું જ માપ આવે એવું જરૂરી નથી, આના સિવાય પણ અલગ માપ આપણે આપણી આંગળીઓ અને આપણા હાથનો જે કાંઈ વેત હોય તે નાના મોટી આવી શકે છે. આપણા હાથ નાના હોય તો નાનું આવે, હાથ મોટા હોય તો મોટું આવે. એટલે આપણે જે કાંઈ માપ લીધું છે, પરિણામ જે આવ્યું છે તે અહીં તમારે કોષ્ટકમાં લખવાનું રહેશે. મેં અહીં લખ્યું છે, તમારે તમે જે માપ કરો છો, માપ લ્યો છો તે પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો. તો તમારે તમારા પુસ્તકમાં પણ આ રીતે લખવાનું રહેશે. ત્યાર પછી આપણને શું કીધું, બિલાડીનો ખોરાક ઉંદર છે કે દૂધ છે. તો બિલાડીનો ખોરાક તો બંને છે, ઉંદર પણ છે અને દૂધ પણ છે. તો અહીં આપણને અમુક પ્રશ્નો કર્યા છે જે અહીં ચિત્રો પરથી જવાબ આપવાના છે. અહીં ઘરનું ચિત્ર છે, અહીં ઉંદરનું ચિત્ર છે, આ બિલાડીનું ચિત્ર છે ને અહીં વાટકામાં દૂધ ભરેલું છે તેનું ચિત્ર છે. તો અહીં આપણને પ્રશ્ન કર્યો છે કે તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને ને દૂધ વચ્ચેનું અંતર શોધો. હવે ઉંદર જે છે અને દૂધનો જે વાટકો છે તે વચ્ચેનું અંતર કેટલું આવશે, 1 આંગળનું આવશે. તો અહીં લખવાનું 1 આંગળ. ત્યાર પછી બિલાડી ઉંદરથી કેટલી દૂર છે, તો બિલાડી જે છે એ ઉંદરથી કેટલી દૂર છે ભાઈ, 5 આંગળ દૂર છે. તો તમારે આવી રીતે માપ લેવાનું છે અને તમારા હાથ નાના હોય તો વધારે આંગળ પણ આવશે અને મોટા હોય તો ઓછા આંગળ પણ આવશે. ત્યાર પછી પ્રશ્ન કર્યો છે કે બિલાડી દૂધથી કેટલી દૂર છે, તો બિલાડી જે છે એ બિલાડીથી કેટલી દૂર છે ભાઈ, 3 આંગળ દૂર છે. તો આવી રીતે માપ લેવાનું છે અને જે માપ આવતું હોય તે તમારે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી આપણને શું કીધું છે કે બિલાડી કોની પાસે પહેલાં પહોંચશે, ઉંદર કે દૂધ. હવે બિલાડી આપણને ખબર પડી જાય કે કોની પાસે પહેલાં પહોંચશે,
બિલાડી જે છે એ ઉંદરથી 5 આંગળ દૂર છે અને દૂધથી 3 આંગળ દૂર છે, એટલે તે કોની પાસે પહેલાં પહોંચશે? દૂધ પાસે. અહીં મેં લખીને સમજાવ્યું છે કે ઉંદર 5 આંગળ દૂર છે અને દૂધ છે 3 આંગળ દૂધ છે આગળ છે દૂધથી 3 આંગળ આગળ છે દૂર છે. તો શું જવાબ આવશે આપનો? બિલાડી જે છે એ દૂધની પાસે પહેલાં પહોંચશે. ત્યાર પછી ઉંદર પોતાની જાતને બચાવી શકશે? તો આપણે જવાબ હા લખી શકીએ. તો કેવી રીતે? કારણ કે બિલાડી જે છે એ દૂધ તેને વધારે ઓરું છે, તેની નજીક છે, એટલે તે દૂધ પીવા પહેલાં જો જાય તો બિલાડી ત્યાંથી જતી રહે, બિલાડી બચી શકે છે. ત્યાર પછી આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહો. હવે આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહેવાની કે ભાઈ એક સરસ મજાનું ઘર હતું, તેમાં બિલાડી ને ઉંદર રહેતા હતા. તે ઘરમાં સરસ મજાનો દૂધનો એક વાટકો હતો. તો ત્યાં બિલાડીએ પણ દૂધનો વાટકો જોયો અને ઉંદરે પણ જોયો. હવે ઉંદર ત્યાં જાય છે, ત્યાં બિલાડી દૂધનો વાટકો અને ઉંદર બંનેને જોઈ જાય છે. તો બિલાડી વિચાર કરે છે કે પેલા ઉંદરને ખાઓ કે પેલા દૂધ પીવું. તો અહીં આપણને કીધું છે કે કોણ દૂધની નજીક છે અને બિલાડી દૂધની નજીક છે કે ઉંદરની નજીક છે. તો બિલાડી જે છે દૂધની નજીક છે, એટલે બિલાડી જે છે ઝટપટ બધું દૂધ પી જાય છે અને ઉંદર બિલાડીને જોઈને ત્યાંથી જતો રહે છે અને ઉંદર જે છે બચી જાય છે અને બિલાડી જે છે દૂધ બધું પી જાય છે. આવી રીતે સરસ મજાની વાર્તા બનાવી શકીએ. તો તમારે પણ વાર્તા બનાવવાની છે અને સરસ મજાની વાર્તા આપણા મિત્રોને કહેવાની છે. ત્યાર પછી ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે? તો આપણે ઉંદરની પૂંછડી માપવાની છે. કેટલી લાંબી છે? 4 આંગળ લાંબી છે. ત્યાર પછી કોની મૂંછ વધારે લાંબી છે, ઉંદરની કે બિલાડીની? હવે જેની મૂંછ લાંબી હોય તેમાં અહીં આપણે જવાબ લખવાનો. તો મેં જવાબ લખ્યો છે કે ઉંદરની મૂંછ જે છે બિલાડી કરતાં લાંબી છે. તમારે આવી રીતે તમારા પુસ્તકમાં લખવાનું રહેશે. ત્યાર પછી માપો અને દોરો. હવે અહીં માપન કરવાનું છે અને દોરવાનું છે. અહીં સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તેમાં સરસ મજાનું વાંદરાનું ચિત્ર આપ્યું છે, પથ્થરનું છે અને સરસ મજાની નાની એવી કીડીનું ચિત્ર છે. તો અહીં આપણે થોડા નીચે પ્રશ્નો કર્યા છે. તો શું કીધું છે કે પથ્થરથી 2 આંગળ દૂર પાંદડું દોરો. હવે પથ્થરથી દૂર 2 આંગળ પાંદડું દોરવાનું છે. તો હવે આપણે આવી રીતે 2 આંગળા મૂકવાના છે અને પછી પાંદડું દોરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન કર્યો કે વાંદરાથી 5 દિવાસળી દૂર કેળું દોરો. તો વાંદરાથી આગળ 5 દિવાસળી મૂકવાની છે અને ત્યાર પછી જે છે એ કેળું દોરવાનું છે. મેં અહીં દોર્યું છે, તમારે તમારા પુસ્તકમાં સારી રીતે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. ત્યાર પછી પથ્થરથી 7 આંગળ દૂર પતંગ દોરો. તો પથ્થરથી અહીં 7 આંગળ દૂર મેં પતંગ દોર્યો છે, તમારે તમારા પુસ્તકમાં દોરવાનો રહેશે. ત્યાર પછી પતંગથી 3 દિવાસળી દૂર વાદળ દોરો. તો પતંગથી 3 દિવાસળીના અંતર પછી વાદળ દોરવાનું છે. ત્યાર પછી પતંગથી 3 દિવાસળી દૂર વાદળ દોર્યા પછી આપણને શું કીધું છે કે કેળાથી 4 આંગળ દૂર પક્ષી દોરો. હવે કેળાથી 4 આંગળ દૂર પક્ષી દોરવાનું છે. મેં અહીં પક્ષી દોર્યું છે, તમારે તમારા પુસ્તકમાં દોરવાનું છે. ત્યાર પછી આપણને શું કીધું છે કે પાના પર ગમે ત્યાં તમારું પોતાનું ચિત્ર દોરો. વાંદરાના નાકથી તે કેટલું દૂર છે તે શોધો. હવે આપણે આપણું ચિત્ર દોરવાનું છે અને આપણે વાંદરાના નાકથી
કેટલા દૂર છીએ તે અંતર શોધીને લખવાનું છે. આ પ્રવૃત્તિ તમારે તમારા પુસ્તકમાં જાતે કરવાની રહેશે. ત્યાર પછી આપણને શું કીધું, શું એજ છે પ્રશ્ન કર્યો છે. તો શું છે કે સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે. હવે સંજુ જે છે તેના મિત્રો જોડે શરીરના જુદા જુદા ભાગોનું માપ ગોતવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તો તેને જે મળ્યું તે અહીં કીધું છે. તો શું કીધું છે કે મારો ચહેરો એક મેત લાંબો છે. હવે સંજુનો ચહેરો જે છે એ એક મેત લાંબો છે. ત્યાર પછી શું કે મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી. તેનો મિત્રો કહે છે કે મારો હાથ જે છે એ મારા પગ જેટલો લાંબો નથી. પછી ત્યાર પછીનો મિત્ર કહે છે કે મારું કપાળ ચાર આંગળ પહોળું છે. તો અહીં જે છે એ કહે છે કે મારું કપાળ જે છે એ ચાર આંગળ પહોળું છે. અહીં આપણે સરસ મજાના ચિત્ર આપ્યા છે, તેમાં દર્શાવ્યું છે કે ચહેરો એકવેત લાંબો છે, તેનો હાથ જે છે એના પગ જેટલો લાંબો નથી, અહીં કપાળ ચાર આંગળ પહોળું છે. ત્યાર પછી શું કીધું છે કે તેમણે જે કહ્યું તેની સાથે તમે સંમત છો. તો હા, આપણો જવાબ હા આવશે, કારણ કે તેણે જે માપ લીધું છે તે બરોબર છે. ત્યાર પછી શું કીધું છે, બમા ચકાસો તમારા કેટલા મિત્રોને છે. હવે આપણે આપણા મિત્રોને અહીં આપણને જે કીધું છે તેનું માપ લેવાનું છે, અનુમાન કરવાનું છે કે એ એક મેત લાંબો ચહેરો. તો આપણા પાંચ મિત્રોને એક મેત લાંબો ચહેરો છે. ત્યાર પછી પગ જેટલો લાંબો હાથ. હવે પગ જેટલો લાંબો હાથ હોઈ શકે નહીં એટલે ના આવશે. ત્યાર પછી ચાર આંગળ પહોળું કપાળ તે હોઈ શકે, એટલે આપણા બે મિત્રોને ચાર આંગળ પહોળું કપાળ છે. ત્યાર પછી શું કીધું, પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાની મદદથી માપો અને તેની લંબાઈ લખો. હવે આપણે પ્રયત્ન કરવાનો છે કે આપણા શરીરના બીજા ભાગોને આપણા આંગળાની મદદથી માપવાનું છે અને તેની લંબાઈ લખવાની છે. તો તમારું નાક, હવે આપણે આપણું નાક માપવાનું છે, તે કેટલું છે, કેટલા આંગળ લાંબુ છે, તો એક આંગળ લાંબુ છે. ત્યાર પછી તમારા કાન, તમારા કાન જે છે કેટલા આંગળ લાંબા છે. હવે આપણા કાન એક આંગળ લાંબા પણ હોઈ શકે અને બે આંગળ લાંબા પણ હોઈ શકે. હવે એ આપણા કદ પર આધારિત હોય છે, ઊંચા હોય તો એ પ્રમાણે કાનનું માપ આવે, નીચા હોય તો એ પ્રમાણે કાનનું માપ આવશે. એટલે બધાના માપ અલગ અલગ હોય છે. આપણે આપણા પરિણામો જાતે લાવવાના છે, માપ જાતે લાવવાનું છે અને જે કાંઈ માપ આવે છે, જે કાંઈ વસ્તુનું માપ આવે છે તે તમારે જાતે માપવાનું છે અને જાતે અહીં આપણને જે કાંઈ પ્રશ્નો, જેટલા પ્રશ્નો કર્યા છે તેનું અનુમાન આપણે જાતે કરીને જવાબ લખવાના છે. મેં અહીં લખ્યા છે, તમારે તમારા પુસ્તકમાં લખવાના રહેશે. તો અહીં આપણે આપણો 13મો પાઠ પૂર્ણ કરીએ છીએ.